2020 ના નવા વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે દ્વારકામાં નવા વર્ષની ઉજવણી કરવા લોકો બહોળી સંખ્યામાં આવી પહોંચ્યા છે. દ્વારકા આવતા પ્રવાસીઓ માટે નવા વર્ષની ઉજવણી અહીં ભક્તિમય બનાવવા અહીં ખૂબ જ સુંદર જગ્યાએ આવેલ છે. અહીં ગુમતીઘાટ તથા દરિયા કિનારે બિરાજમાન ભટકેશ્વર મહાદેવનું મંદિર દરિયાના મોજામાં પોતાનું અનન્ય રૂપ, પણ પ્રવાસીઓ ભક્તો માટે કંઈક ઓછું નથી. ભટકેશ્વર મંદિર દ્વારકાની ધરતીને ચાર ચાંદ લગાવી દે છે, તો ત્યાં ફરવા માટે તંત્ર દ્વારા હિંચકાથી મોડી બાળકો માટે સરસ ક્રીડાંગણ પણ છે, તો બાજુમાં સનસેટ પોઈન્ટ પણ અદ્ભુત નજારો આપતી એક જગ્યા છે, જ્યાં સાંજે તો અનેરો હોય લોકો સેલ્ફીની મોજ લેવા પહોંચી જાય છે. We have come from Chandigarh, myself Mona. हम यात्रा करने आए हैं द्वारकाधीश. We love Krishna, we are fond of Krishna, we really love Krishna and we will come again and again to this place. We really love this place very much. So we request Krishna to come, make us come over here again and again. ત્યારે દ્વારકામાં લોકો નવા વર્ષની મજા ભક્તિના આનંદ સાથે માણી રહ્યા છે એવું કહી શકાય. દ્વારકામાં વર્ષના નવા દિવસોમાં પ્રવાસીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. વિવિધ દરિયાઈ બીચ પર ગોમતીઘાટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. ત્યારે દ્વારકા આસપાસના તમામ પ્રવાસન વિસ્તારોમાં લોકોની ભીડથી સ્થાનિક વેપાર ઉદ્યોગો પણ સારો એવો છે. હોટેલોમાં બુકિંગ ફૂલ રહેતા અને ધંધા રોજગાર સહિતમાં તેજી જોતા સ્થાનિકો પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. તો હાલ દ્વારિકા નગરી ભક્તિના રંગે રંગાઈ 2020ની ઉજવણી કરતી નજરે જોવામાં આવી રહી છે અને અનેરા ઉત્સાહ સાથે ભક્તિનો રંગે રંગાયું છે. દ્વારકા અત્યારે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લઈ ભક્તો નવા વર્ષની શરૂઆત કરી રહ્યા છે. મુકેશ મોકરિયા સાથે દીપક જોશી, ZSTV દ્વારકા.